નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રા આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લા ખાતે આવી પહોંચી હતી. વન સેતુ ચેતના યાત્રા સતત 5 દિવસ સુધી 13 જિલ્લાના 51 તાલુકાઓમાં ફરી અને સરકારની સિદ્ધિઓ અને સાથે જ વિકાસ કાર્યોની ઝાંખી કરાવશે. તાપી જિલ્લામાં આવી પહોંચેલ આ યાત્રામાં મંત્રી મુકેશ પટેલ અને સાથે જ મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ સભ્ય પ્રભુ વસાવા અને સાથે જ તેમજ નિઝર બેઠકના ધારાસભ્ય જયરામ ગામિત ઉપસ્થિત જોવા મળ્યા હતા. આ પ્રસંગે સાંસદ દ્વારા તેમજ ધારાસભ્ય જયરામ ગામિતે આદિવાસીઓ સાથે લોકનૃત્ય કરીને ઉપસ્થિતોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. તો બીજી તરફ મંત્રી કુંવરભાઈ પટેલે પ્રાસંગિક ઉદસંબોધન કરીને કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ કર્યો હતો. વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ ભૂનાઈ માતાના પવિત્ર પાટંગણની આજે શરૂઆત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા આ 22 તારીખે પરિપૂર્ણ થશે. ઉનાઈથી શરૂ કરેલી યાત્રા 14 જિલ્લાઓ ફરીને સાથે 51 જેટલા ટ્રાઇબલ વિસ્તારના અને વન વિસ્તારના જે તાલુકાઓ છે એને કનેક્ટ કરીને યાત્રા 22 તારીખે મા જગદંબાના પાટણ ગામની અંદર અંબાજી પહોંચવાની છે.